તક્ષશિલા સ્કૂલ હળવદ ધોરણ પાંચ ગણિત ગમત પાઠ આઠ નકશાલેખન સમુદ્ર બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે બરોબર આ બાલા છે અને એ તે આ સમુદ્રને જોઈ રહ્યો છે તેને સમુદ્રનો કોઈ અંત નથી તેવો ભાસ થાય છે બરોબર અહીં સમુદ્રનો તેને કોઈ અંત નથી તેવો ભાસ થાય છે શું તમે સમુદ્ર જોયો છે ચિત્રમાં સમુદ્ર ક્યાં છે તો આપણને ચિત્રમાં દેખાય છે કે સમુદ્ર ક્યાં છે તે બાલાની સામેની બાજુ સમુદ્ર આવેલો છે ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો આપણે આગળ ભારતનો નકશો જોયો એમાં સમુદ્ર ક્યાં આવેલો છે તે શોધી કાઢવાનો અને તેના ઉપર રંગથી નિશાન કરવાનો જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો તો જે રાજ્યની એક બાજુ સમુદ્ર હોય તેવા ઉપર નિશાની કરવાની એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય ભારતના નકશામાં એક એવા રાજ્યનું નામ આપવાનું કે જેની એકેય બાજુ સમુદ્ર હોય નહીં હવે શોધી કાઢો કે અલગ અલગ નકશા જુઓ સ્થાનિક નકશા ભારતના નકશા વિશ્વના નકશામાં ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણ માપની સરખામણી કરો બરાબર આપણે ગુજરાતનો નકશો ભારતનો નકશો વિશ્વનો નકશો એવી રીતે અલગ અલગ નકશા જોવાના અને તેમાં પ્રમાણ માપ કેટલું આપેલું છે તેની સરખામણી કરવાની રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ જોઈને વિચારમાં પડી ગઈ તો નકશામાં આપણે જુઓ તો એક રાજ્ય પૂરું થાય એટલે ત્યાં એક રેખા દર્શાવેલી હોય છે એટલે આપણને ખબર પડે કે બીજું રાજ્ય શરૂ થયું ના જમીન પર કોઈ રેખા ખેંચી નથી નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે એક રાજ્ય પૂરું થાય એટલે વચ્ચે રેખા દર્શાવેલી હોય છે બરાબર મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી તો આ નકશામાં કેમ છે બરોબર આપણે જમીન ઉપર મુસાફરી કરી તો એક રાજ્ય પૂરું થાય અને બીજું રાજ્ય શરૂઆત થાય તો એક રેખા દર્શાવેલી હોતી નથી તો નકશામાં કેમ હોય છે કારણ કે આપણને નકશામાં ખબર પડે કે અહીંથી બીજું રાજ્ય શરૂઆત થાય છે અરે હા અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું કે હરિયાણામાં તમારું સ્વાગત છે એટલે બરોબર ત્યાંથી હરિયાણા શરૂઆત થઈ તે આપણને ખબર પડે આશીની શાળા આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે શાળાના નકશાને ધ્યાનથી જો અને ખાનામાં ખાનાઓનો ઉપયોગ કરીને શોધી કાઢો તો જો અહીં કાર્યાલય છે આ બગીચો સભા મેદાન હોલ રમતનું મેદાન મુખ્ય દરવાજો અને આ બધાય ક્લાસરૂમ છે તો આ નકશા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે અને અહીં પ્રમાણમાં પણ આપેલું છે બે સેમી બરાબર મીટર મીટર એટલે એટલે કે બે ખાના હોય ત્યારે થયું કહેવાય તો હવે પ્રશ્ન છે સભા મેદાન નું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે તો આપણે જોઈએ સભા મેદાન અને કાર્યાલય નું પહેલા તો આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ તો સભા મેદાન છે આના ખાના ગણો તો પંદર ખાના થાય છે એટલે આનું ક્ષેત્રફળ પંદર ચોરસ સેમી કાર્યાલયમાં ત્રણ ખાના છે એટલે આનું કાર્યાલયનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી હવે કાર્યાલયના ક્ષેત્રફળ કરતાં સભા મેદાનનું ક્ષેત્રફળ કેટલા ગણું વધારે છે બરાબર તો આપણે ભાંગાકાર કરી જોવાનો ત્રણ પંચા પંદર એટલે કાર્યાલય કરતાં સભા મેદાનનું ક્ષેત્રફળ પાંચ ગણું વધારે છે હવે બીજો પ્રશ્ન દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે બરાબર તો આપણે જોવી વર્ગખંડની લંબાઈ જુઓ તો લંબાઈ જો બે બે ખાના છે એટલે બે સેમી થયું તો બે સેમી બરાબર પાંચ મીટર તો લંબાઈ થાય પાંચ મીટર તો કેટલા ખાના છે એક આખું ખાનું છે અને એક અડધું ખાનું છે બરાબર એટલે કેલું ત્રણ સેમી થઈ કહેવાય તો ત્રણ સેમી હોય ત્યારે કેટલા મીટર થાય જો લંબાઈ કેટલી થઈ પાંચ મીટર હવે પહોળાય તો એક આખું ખાનું છે ને ને બીજા ખાનામાં થોડુંક ઓછું છે એટલે બે સેમીમાં થોડુંક ઓછું એટલે પાંચ મીટરમાં થોડુંક ઓછું થાય છે એટલે પાંચ મીટરમાં એક મીટર આપણે ઓછું કરી નાખીએ એટલે ચાર મીટર થાય તો લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર બરાબર તો કયો જવાબ આવશે તો કે જવાબ આવશે એ અને ઓમ પણ આપણે ઓપ્શન ઉપરથી ખબર પડી જાય કે લંબાઈ પાંચ મીટર થઈ હતી એટલે આ બેમાંથી એકાદ ઓપ્શન આવશે પણ પહોળાઈમ જુઓ પહોળાઈ બે સેમી કરતા ઓછી હતી એટલે પાંચ મીટર આવે નહીં ઓછી હતી એટલે ચાર મીટર પહોળાય આવે ત્રીજો દેખાય છે તો એ વર્ગ આવેલું છે મોટું દર્શાવીને આ રીતે દોર્યું છે તો બધા જ વર્ગખંડો આવી રીતે દેખાય છે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો પેલો પ્રશ્ન નીચેનામાંથી કયું બ્લેક બોર્ડની બરાબર સામે છે તો જો બ્લેક બોર્ડ તમને ક્યાં દેખાય છે ચિત્રમાં બ્લેક બોર્ડ અહીં દેખાય છે તેની બરાબર સામે શું છે ડિસ્પ્લે બોર્ડ તો જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ હવે બીજો પ્રશ્ન ફરી એકવાર શાળાનો નકશો જુઓ અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો બરાબર આ તમારે આગળના નકશામાં જોવાનું છે તો બ્લેક બોર્ડ ક્યાં આવેલું છે દરવાજાની એક્ઝેક્ટ સામે બ્લેક બોર્ડ આવેલું છે બરોબર જો દરવાજો જ અહીંથી શરૂઆત થાય છે તો એની આ બાજુ અહી બ્લેક બોર્ડ આવેલું અહી બ્લેક બોર્ડ આવેલું છે બારી અને દરવાજાની વચ્ચે અહીં બ્લેક બોર્ડ આવેલું છે એવી રીતે તમારે બધા જે બીજું બર્ગખંડ આપેલો છે તેમાં પણ બ્લેક બોર્ડ શોધી કાઢવાનું આવી રીતે કબાટ ક્યાં આવેલો છે નોટિસ બોર્ડ ક્યાં આવેલો છે પછી વર્ગખંડમાં મધ્ય હારની છેલ્લી બેઠક ક્યાં હશે પછી વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ ક્યાં હશે આ તમને જે ક્લાસ આપેલા છે અલગ અલગ તેમાં બરાબર આ જે ક્લાસ આપેલા છે તેમાં આ બધું ક્યાં આવેલું હશે તે શોધી કાઢવાનું છે અને તમારે નિશાની કરવાની પછી ત્રીજો પ્રશ્ન સી ત્રિપલ

આપણે અહીં પાઠ પૂરો કરીએ છીએ